કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ નંબર 3 સ્વાદથી પાચન સુધી, જેમાં આજે આપણે ભાગ નંબર 6 જોવાના છીએ. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. અરે બાળકો, અહીં તો જુઓ આ કેવું એક ચિત્ર બતાવવામાં આવ્યું છે, જેમાં એક બાળકી દવાખાનામાં દાખલ કરી હોય તેવું લાગી રહ્યું છે. શું કર્યું છે? દવાખાનામાં દાખલ કરી હોય તેવું લાગી રહ્યું છે, અને અહીં તેને કોઈ બોટલ ચડતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ બોટલ જે છે તે ગ્લુકોઝની બોટલ છે. શેની બોટલ છે? ગ્લુકોઝની. ત્યારબાદ અહીં ડૉક્ટર તેને ગ્લુકોઝની બોટલ આપે છે. તે કેવી રીતે આપે છે? તો આપણે જોઈ શકીએ છીએ તે ગ્લુકોઝની બોટલ ઉપર એક હેન્ડલ ઉપર ટીંગાડવામાં આવી છે. ત્યારબાદ તેમાંથી નળી દ્વારા તે છોકરીના હાથ ઉપર એસઓઈ અંદર નાખીને તેમાં તે નળી દ્વારા તે ગ્લુકોઝનું પાણી તેના શરીરમાં દાખલ કરવામાં આવી રહ્યું છે. તે છોકરી ખૂબ જ અશક્ત દેખાઈ રહી છે. ડૉક્ટર એની સારવાર કરી રહ્યા છે. ત્યારબાદ અહીં આપણને દવાઓ પણ દેખાઈ રહી છે. તો આગળ વધીએ બાળકો. સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. સાનિયાને ગ્લુકોઝ, આ છોકરીનું નામ સાનિયા છે. શું છે બાળકો? સાનિયા. સાનિયા ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. સાનિયાને આખો દિવસ ઝાડા ઉલટી થઈ ગયા હતા. તે જે પણ ખાય તે ઉલટી કરી નાખે. સાનિયા જે પણ ખાતી હતી તેને ઉલટી કરી નાખતી હતી. તેના શરીરમાં તે ખાવાનું ટકતું હતું નહીં. તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. સાનિયા સવારથી જ બીમાર હતી, એટલા માટે તેના પપ્પા તેને મીઠા અને ખાંડનું દ્રાવણ, એટલે કે મીઠું અને ખાંડ પાણીમાં ઓગાળીને તેને ઘડીકે ને ઘડીકે આપતા હતા. પરંતુ ઝાડા ઉલટીના લીધે તેની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તે સાંજ થતાં તેને ચક્કર પણ આવવા મળ્યા હતા. જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા, કારણ કે ઝાડા ઉલટી થવાના લીધે તેના શરીરમાં પાણી, ખાંડ, શર્કરા અને મીઠાનું પ્રમાણ ઘટી ગયું હતું, જેના લીધે તેના શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ અને તેને ચક્કર પણ આવવા લાગ્યા. તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી. તેને ચક્કર આવતા હતા એટલે તેના પપ્પાએ તેને ટેકો આપ્યો, એટલે કે તેને સાથે ચાલતા ચાલતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. ડૉક્ટરે તેના પપ્પાને કહ્યું કે સાનિયાને જે છે સવારની તે બીમાર છે, એટલા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. ડૉક્ટરે પછી કહ્યું કે સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષકે તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, જે સાનિયાને ભાવતું હતું નહીં. ડૉક્ટરે જ્યારે કહ્યું કે સાનિયાને ગ્લુકોઝની બોટલ ચડાવવી પડશે, ત્યારે તે ખૂબ જ વિચારમાં પડી ગઈ કે રમતના તાસ આવતા હોય ત્યારે શાળામાં શિક્ષક તેને કહેતા હોય છે, તેને ગ્લુકોઝની બોટલ આપતા હોય છે. પણ આ અત્યારે તે બીમાર હતી, છતાં પણ તેને ગ્લુકોઝ શા માટે આપવામાં આવે છે? પણ આ ગ્લુકોઝ છે શું? ડૉક્ટરે સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે. એટલે સાનિયાને જે આ બધા સવાલ થતા હતા ત્યારે તેને ડૉક્ટરે કહ્યું કે તારું શરીર ઠીક નથી, તેમાં તે તું જે ખાય છે તે ઝાડા અથવા ઉલટી મારફતે તારા શરીર તે બહાર કાઢી નાખે છે. અંદર તારા શરીરની અંદર ખાવાનું ટકતું નથી, જેના લીધે તારું શરીર નબળું પડી ગયું છે. ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે. ગ્લુકોઝની બોટલ ચડાવવાથી સાનિયાને થોડી ઘણી તાકાત મળત, તેને જમવું પણ પડત નહીં, તેને થોડી તેમાંથી તાકાત મળી રહેત. ત્યારબાદ આગળ વધીએ બાળકો, વાત કરો અને ચર્ચા કરો.
શું તમને યાદ છે, ધોરણ 4 માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું. બાળકો, ધોરણ 4 માં આપણે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું તેના વિશે તમને યાદ જ હશે. સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને તેને આપ્યું. સાનિયાને જ્યારે તબિયત બગડી ગઈ ત્યારે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું, તે આપણે આગળ જોયું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? બાળકો, વિચારો અને મને કહો કે ત્યાં જેને ઉલટી ઝાડા ઉલટી થતા હોય તેને શા માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે? કારણ કે ઝાડા ઉલટી થવાથી શરીરમાંથી પાણી, મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી શરીરમાં અશક્તિ આવે છે. એટલે શરીરમાંથી ગુમાવેલ ક્ષાર અને પાણી પાછા મેળવવા માટે તથા પુનઃશક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે. તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે? અને જોયો છે તો ક્યાં જોયો છે? બાળકો, ગ્લુકોઝ શબ્દ તમે જ્યાં સાંભળ્યો હોય અથવા લખેલો જોયો હોય તે તમારે મને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બાળકો, તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે? તમારા ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ હોય તો તેમાં ગ્લુકોઝ પણ હોય છે. ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે બાળકો? ગ્લુકોઝ સ્વાદે થોડું મીઠું લાગે છે અને ખટાશ પણ તેમાં હોય છે. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ ચડાવવામાં આવી છે? આવે છે તો ક્યારે અને કેમ? વર્ગમાં તેના વિશે તમે કહો તો તમે અવશ્ય કહી શકો છો. જો તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યો હોય અથવા તેને ઝાડા ઉલટી કે કઈ શરીરમાં નબળાઈ આવી હોય તો તેને ડોક્ટર ગ્લુકોઝની બોટલ ચડાવે છે, કારણ કે તેનાથી તેને શરીરમાં તાકાત પાછી મળી રહે છે. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હતા કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું હશે? સાનિયાના શિક્ષક તેને કહેતા કે રમત રમતી વખતે હંમેશા ગ્લુકોઝનું પાણી લેવું જોઈએ, કારણ કે રમત રમતી વખતે આપણા શરીરમાં વધારે પડતી શક્તિની જરૂર પડતી હોય છે અને ગ્લુકોઝ લેવાથી આપણને તે શક્તિ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય છે. સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? જેમ સાનિયાના શિક્ષક ગ્લુકોઝ લેવાનું કહેતા હતા તો એ ગ્લુકોઝ પીવાનું કહેતા હતા, પરંતુ સાનિયાનું ચિત્ર જે આપણે આગળ જોયું તેમાં એવું નથી. તેને બોટલ દ્વારા તેના શરીર પર સોય દ્વારા તેને તેના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને પછી તે ગ્લુકોઝનું પાણી તેના શરીરમાં જાય છે, તેવી રીતે તેને ગ્લુકોઝ આપવામાં આવે છે. તો બાળકો, આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા બાળકો, સેવક એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું આગળના ભાગમાં. ત્યાં સુધી આવજો બાળકો.